जहांगीरपुरा विस्तार में आवेल महावीर संस्कार धाम खाते पोलिस द्वारा व्यास खोरोसा में कार्यवाही करवा मुद्दे लोकसवाद योजायो हतो। सूरतना जहांगीरपुरा स्थित संस्कार धाम हॉल खाते एडिशनल सीपी के एन डामोर अने डीसीपी जोन 5 नी अध्यक्षता में लोकसवाद योजना आव्यो हतो। आ लोकसवाद कार्यक्रम में नाना नाना धंधा साथे संकळायेला वेपारीओ सहित व्याजना 20 चक्रमांथी बहार आवेला लोको हाजर रह्या हता। व्याजखोरो द्वारा लोकोनी मजबूरीनो लाभ उठावी ऊंचू व्याज वसूली आपवामां आवता मानसिक त्रास सामे फरियाद करवा लोको आगळ आवे तेनी अपील लोकसवाद कार्यक्रममां एडिशनल सीपी द्वारा कराई हती। आ साथे ज सरकारनी योजनानो लाभ लेवा माटे बेंकना अधिकारी तेमज पालिका तरफथी स्ट्रीट वेन्डर्स माटे आपवामां आवती लोन अंगेनी समजण पण अधिकारीए द्वारा लोकसवाद कार्यक्रममां आपवामां आवी हती। व्याजखोरोना मानसिक त्रासनो भोग बनेला लोको आगळ आवे તે માટે લોકસવાદ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અપીલ કરાઈ હતી। તો બીજી તરફ વ્યાજખોરીનો ગેરધંધો કરી લોકોનું લોહી ચૂસતા તત્વો સામે કાર્યવાહી કરી લોકોને વ્યાજના 20 ચક્રમાંથી પોલીસ દ્વારા હાલ મુક્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળી અગાઉ આપઘાત કરવા ગયેલા દંપતીને બચાવી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરવામાં આવી હતી। વ્યાજના 20 ચક્રમાંથી મુક્ત કરવા કાર્યક્રમમાં હાજર દંપતી લોકસવાદ બાદ એડિશનલ સીપીના ચરણોમાં નતમસ્તક થઈ પડી ગયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો। આ અંગે એડિશનલ સીપી કે એન ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને જો આ પ્રકારની ફરિયાદ હોય અથવા વ્યાજખોરો દ્વારા ઊંચું વ્યાજ વસૂલી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો તુરંત જ સ્થાનિક પોલીસ આવતા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે। પોલીસ હર હંમેશા આ માટે ફરિયાદ લેવા તત્પર રહેશે। કોઈ પણ વ્યક્તિ આ બાબતે બિલકુલ પણ ડરવાની જરૂર નથી। પોલીસ આ મામલેને ખૂબ જ ગંભીરતાથી પૂર્વક લઈ કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું। સુરત શહેરમાં છેલ્લા એક માસથી વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે લોકસંવાદ થઈ રહ્યા છે અને લોકસંવાદમાં જે શાકભાજી ફૂટપાથ ઉપર જે લોરી કે જે ફૂટપાથ ઉપર જે ધંધો કરતા હતા એ ધંધાવાળાઓ વ્યાજખોરીમાંથી વ્યાજ ચૂકવીને અમુકવાર આત્મહત્યા સુધી પહોંચતા હતા તેના માટે કોર્પોરેશનના અધિકારીઓ કોઓપરેટિવ બેંકના પદાધિકારીઓ સાથે વ્યાજખોરો વિરુદ્ધ આ એક જનજાગૃતિ લાવેલા હતા અને જે જે વ્યાજખોરોના જે વ્યાજથી ફસાયેલા હતા એ લોકોએ આજે એમની રજૂઆતો કરી અને જો આવી અરજી હોય તો એના ઉપરથી પોલીસ આઈપીસીની કલમો લગાવીને વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે અને લોકોને આમાંથી મુક્તિ અપાવશે।